છે બાળ મિત્રો, ઇંગ્લિશ ની નોટબુક માં આપણે કેપિટલ A થી સ્મોલ A અને કેપિટલ A ટુ Z સુધી આપણે કમ્પ્લીટ શીખી ગયા છીએ. હવે આવે છે ઇંગ્લિશ આઈડિયલ. તો ઇંગ્લિશ આઈડિયલ અંદર આપણે જોઈશું ચેપ્ટર 1 લેટર્સ. તો લેટર્સ એટલે એબીસીડી એટલે લેટર્સ. અંગ્રેજીમાં લેટર્સ બે પ્રકારના હોય છે, કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સ. કેપિટલ એટલે મોટા અને સ્મોલ એટલે નાના. તો અહીં જોઈશું આ ચિત્ર આપ્યું છે કેપિટલ એ અને સ્મોલ એ, એનો અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ પણ એ થશે. તો અહીં એ લખેલો છે, તો તે આપણે એ અહીં પહેલા પૂરો કરીશું એ. અને અહીં કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ. એવી જ રીતે બાળકો આપણે દરેક લીટીની અંદર આ રીતે પૂરું કરવાનું છે. કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ, કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ. બોલવાનું છે અને લખવાનું છે કેપિટલ એ સ્મોલ એ. આ રીતે દરેક બાળકે પેજ પૂરું કરવાનું છે કેપિટલ અને સ્મોલ એ. હવે આપણે પાછળ જોઈએ તો ખરી પણ એનો એ જ લેટર આપ્યો છે. તો કેપિટલ એ સ્મોલ એ, અને અહીં ફરીથી આપણે લખવાનું છે કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ. એ રીતે બાળકો આ આખું પેજ આપણે કેપિટલ એ અને સ્મોલ એ લખીને પૂરું કરવાનું છે. અને અહીં એનો અર્થ પણ લખવાનો છે એ એ એ એ એ એ એ. હવે જોઈશું કેપિટલ બી સ્મોલ બી, બી ફોર બોલ. અને અંગ્રેજી ઉચ્ચાર બી થશે તો એનો ગુજરાતી અર્થ શું થશે, બીનો બોલ. હવે અહીં લખવાનું છે કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ બી સ્મોલ બી. હવે અહીં બીનો અર્થ પણ લખીશું ને, ગુજરાતી અર્થ બ બ બ. આમ અહીં આ ખાના પૂરા કરવાના છે. અને આ જગ્યા ઉપર પણ તમારે કેપિટલ બી અને સ્મોલ બી લખવાનું છે. હવે આવે છે સી ફોર કેટ. તો કેપિટલ સી સ્મોલ સી, અંગ્રેજી ઉચ્ચાર થશે સી અને એનો ગુજરાતી અર્થ થશે ક. તો અહીં ગુજરાતી અર્થ ક લખી દેવાનું છે બધા ખાનામાં. અને અહીં કેપિટલ સી સ્મોલ સી, કેપિટલ સી સ્મોલ સી, કેપિટલ સી સ્મોલ સી, કેપિટલ સી સ્મોલ સી, કેપિટલ સી સ્મોલ સી. આ રીતે દરેક ખાના પૂરા કરીશું. અને એના પછી આવશે ડી ફોર ડોગ, કેપિટલ ડી સ્મોલ ડી, અંગ્રેજી ઉચ્ચાર
ડી થશે અને ગુજરાતી અર્થ થશે ડ. પોઈન્ટ ડ આપેલા છે તો દરેક ખાનામાં આપણે ડ લખી દઈશું. આ રીતે દરેક ખાના પૂરા કરવાના છે. ડી ફોર ડોગ, કેપિટલ ડી સ્મોલ ડી, કેપિટલ ડી સ્મોલ ડી, કેપિટલ ડી સ્મોલ ડી, કેપિટલ ડી સ્મોલ ડી, કેપિટલ ડી સ્મોલ ડી. અને આ રીતે અહીં પણ દરેક ખાનામાં કેપિટલ ડી અને સ્મોલ ડી લખીને